ભગવાન જગન્નાથ રથયાત્રાની તૈયારી સંપૂર્ણ રીતે પૂરી થઈ ચૂકી છે. તારીખ 20 જૂનને મંગળવારે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર રથ પર સવાર થઈને ભક્તોને દર્શન આપવા નગરયાત્રા માટે નીકળશે. બરોડા ઇસ્કોન મંદિર દ્વારા આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેના અધ્યક્ષ છે શ્રીમાન બસુઘોષ પ્રભુ અને ઉપઅધ્યક્ષ છે શ્રીમાન નિત્યાનંદ રામ પ્રભુ. આ પહેલાં પણ સંસ્કારી નગરી વડોદરામાં 41 જગન્નાથ રથયાત્રા યોજાઈ ચૂકી છે. આ 42મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે રેલવે સ્ટેશનથી 3 વાગે આરંભ થશે અને સયાજીગંજ કોટીચા રસ્તા, રાવપુરા, જુબેલીબાગ, ન્યાય મંદિર, ખંડેરાવ માર્કેટ 4 રસ્તા, રાજમહેલ રોડ, પોલો ગ્રાઉન્ડ જઈને સમાપ્ત થશે. ભક્તો માટે અલગ અલગ જગ્યાએ પ્રસાદની સુવિધા રાખવામાં આવી છે, તેમજ સ્વયં ભક્તો દ્વારા પણ નાસ્તા પાણીની સુવિધા આપવામાં આવશે. તો આપ સૌ પણ જોડાઓ આ રથયાત્રામાં અને રથ ખેંચીને પાવન થાવ. જગન્નાથ રથયાત્રા કેમ કાઢવામાં આવે છે? રથયાત્રા ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિન્દુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજના દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓરિસ્સાના જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. હરરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે. પરંતુ આ રથયાત્રા પહેલાં ભગવાન 15 દિવસ સુધી એકાંતવાસમાં રહે છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલભદ્રાને ઓરિસ્સાના જગન્નાથ પુરી મંદિરમાં જ્યેષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે ગર્ભગૃહમાંથી બહાર લાવવામાં આવે છે અને તેમને સહસ્ત્ર સ્નાન કરાવવામાં આવે છે. સ્નાન કર્યા પછી ભગવાન જગન્નાથ બીમાર પડે છે અને તેમને તાવ આવે છે. તે કારણ 15 દિવસ સુધી શયનકક્ષમાં આરામ કરે છે. આ દરમિયાન તેમને અનેક પ્રકારની દવાઓ, સાદો ખોરાક જેમ કે ખીચડી વગેરે આપવામાં આવે છે. અષાઢ સુદ બીજના દિવસે તે આરામ કરીને બહાર આવે છે અને ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે. ભગવાન જગન્નાથને સહસ્ત્ર સ્નાન કરાવવાની આ પરંપરા, તે બાદ માંદા પડવાની આ પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવી છે. ભગવાન જગન્નાથ માંદા પડે તે દરમિયાન દર્શનાર્થીઓ માટે મંદિરના દરવાજે બંધ કરી દેવામાં આવે છે. જ્યારે ભગવાન સ્વસ્થ થઈ જાય છે ત્યારે તેમના વિશાળ રથ પર બિરાજમાન થઈને નગર ચર્ચાએ નીકળે છે. પ્રવાસ દરમિયાન તે તેની માસીના ઘરે ગુડીચા મંદિરમાં થોડા દિવસ આરામ કરે છે. જગન્નાથ પુરીની ભવ્ય રથયાત્રા વિશ્વભરમાં પ્રખ્યાત છે. દેશ વિદેશમાંથી લાખો લોકો ઉમટી પડે છે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરજો અને તમારા દોસ્તોને આ વિડીયો શેર કરજો. જય જગન્નાથ.